એટલે આપણી આ માનસિકતા ખોટી છે કે થોડુંક કંઈક ખાઉં, થોડી કંઈક પી લઉં તો આનંદ આવે ને તો મજા આવે ને તો કામ થાય, એ આપણી ખોટી માનસિકતા છે. અને બીજું, જે તમે વ્યસન કરો છો એની ઉપર હું તમને અત્યારે જાહેરમાં એક આરોપ મૂકું. જે વ્યસની હોય એ આરોપની વિરુદ્ધમાં મારી સામે એક વાક્ય બોલી બતાવે. તમે જે વ્યસન કરો છો તંબાકુ સંબંધી, એની ઉપર હું એક જાહેરમાં આક્ષેપ મૂકું છું કે તમે મોઢામાં તમાકુ મૂકો છો અથવા સિગરેટ પીવો છો અથવા તો દારૂ થોડુંક પીવો છો, તો મારો આક્ષેપ તમારી ઉપર એ છે કે તમને તમારા પત્ની અને સંતાનો પ્રત્યે પ્રેમ નથી અને તમને એની પરવા નથી. એ રખડી પડે, રજરી પડે, એની સાથે તમારે કોઈ નિસ્બત નથી, એવો હું આક્ષેપ મૂકું છું. હવે હું ખોટો હોય તો આંગળી ઊંચી કરીને બોલો. મેં આક્ષેપ મૂક્યો કે તે મોઢામાં તમાકુ મૂક્યું એટલે નક્કી થઈ ગયું કે તને તારા પત્ની પ્રત્યે પ્રેમ નથી. હવે હું ખોટો હોય તો મને સામે કહો. કારણ કે જે તમાકુ મૂક્યું એટલે કેન્સર થવાની શક્યતા વધી ગઈ, એટલે મરવાની શક્યતા વધી ગઈ. એટલે તારા મનમાં શું છે કે મારી પત્ની વિધવા થવું હોય તો થઈ જાય, મારે કોઈ પડી નથી, મારા છોકરાઓ બાપ વગરના થઈ જવા હોય તો થઈ જાય, મારે કોઈ પડી નથી, પણ મારે આ 50 પૈસાની પડી કી દર કલાકે જોઈએ, એવું નક્કી થઈ ગયું ને? હા કે ના તો પાડો. કે સ્તબ્ધ થઈ ગયા બધા, કારણ કે અડધા ઉપર બધા વ્યસની જ બેઠા હશે અહીંયા. મેં તમારી ઉપર જાહેરમાં આરોપ મૂક્યો, હવે આરોપ સાચો કે ખોટો એમ મને કહો. જોશી બોલો, સાચો. તમે તમાકુ મોઢામાં મૂકો છો એટલે તમને તમારી પત્ની વિધવા થઈ જાય ની કોઈ પડી નથી, તમારા સંતાનો બાપ વગરના થઈ જાય તમને કોઈ પડી નથી, તો તમે મૂરખ કેવા હો? ભગવાને તમને બધાને એક સારો પરિવાર આપ્યો છે, તારા પત્ની છે, સંતાનો છે, ઘરે ભાઈ બહેન હશે, તમારા માતા પિતા છે, પ્રેમથી બધા સાથે રહો છો, આનંદ કરો છો, સાંજે નોકરી ધંધા પરથી તમે જાઓ તો તમારા પરિવારને મળો, તમે હળવા થઈ જાઓ છો, આનંદમાં આવી જાઓ છો, સાથે બેસીને જમો છો, કંઈક આ ટીવી શો સાથે બેસીને જોવો છો, વાતો કરો છો, તે આનંદ છે કે નહીં? કુટુંબનો એ બધો ખલાસ થઈ જશે આ 50 પૈસાની પડીકીમાં. ભારતમાં રોજ 2000 વ્યક્તિઓ તમાકુના કેન્સરથી મરે છે, દર કલાકે 82. ક્યારે નંબર લાગી જશે ને ખબર નહીં પડે, અને રોતા નહીં આવડે. અમે એવા કેસ નજરે જોયા છે, 28, 30 ને 32 વર્ષની ઉંમરે કેન્સર થાય અને ડોક્ટર એને કેન્સર છે એવું કે પછી દિવાલ જોડે માથા પછાડતા નજરે જોયા છે, નજરે જોયા છે કે સ્વામી આ હું શું કરી બેઠો મારી જિંદગી સાથે, અને ડોક્ટર એને કહી દીધું હોય કે આ 4th સ્ટેજ કેન્સર છે, તારી પાસે હવે 1 મહિનો છે, તારે જે કરવું એ કરી લે, ત્યારે તમારા કરોડ રૂપિયા પણ કામમાં નહીં આવે, કરોડ રૂપિયા પણ કામમાં નહીં આવે. એક વ્યક્તિને ઓળખતો, તેનું નામ કિશોરભાઈ, વર્ષો પહેલાની વાત છે, 95-98 ની સાલમાં રાજકોટના એ રહેવાસી, એમની ઉંમર 29-30 વર્ષની, એમને ખૂબ ઘણું તમાકુનું વ્યસન. અમે બધા ખૂબ કહેલું ભાઈ છોડો, તો કે છૂટતું નથી, છૂટતું નથી. મેં કહ્યું હિંમત રાખો, બહુ તમાકુનું મન થાય કંઈક થોડો શરૂઆતમાં લવિંગ કે તજ કેવું કંઈક રાખવું, એટલે ધીમે ધીમે આપણું માનસ ટેવાય. તમને આશ્ચર્ય થશે કે 95-98 સાલમાં આખા રાજકોટ શહેરમાં આ એક વ્યક્તિ પાસે ખાલી મર્સિડીઝ ગાડી હતી. રોજ 1000 કિલો ચાંદીનો વહીવટ કરતા હોય, આખા સૌરાષ્ટ્રમાં ચાંદી કોઈને પણ લેવી હોય, કોઈ દુકાનદારને કમે તો આ વ્યક્તિ એનો ટચ પોઈન્ટ. રોજ દિલ્હીથી 1000 કિલો ચાંદી આવતી અને વેચતા. આજથી 25 વર્ષ પહેલા 1000 કિલો ચાંદીનો રોજ વહીવટ કરવો, એટલે કેટલી મોટી વાત થઈ. કહું છું ને, આખા શહેરમાં એના એકલા પાસે જ મર્સિડીઝ ગાડી હતી. એક દિવસ સવારે ઉઠ્યા, બ્રશ કરતા હતા, કોગળા કરતા હતા, લોહીનો ઉલટી થઈ, આમ ઉભરો આવ્યા, લોહી નીકળ્યું, એટલે ગભરી તો ગયા. એમણે એમના પત્નીને ઉઠાડ્યા કે શું થયું? તો ભાઈ કે આપણે ડૉક્ટર પાસે તો જઈએ, આ લોહીની આવી ઉલટી થઈ. ડૉક્ટર પાસે ગયા, સામાન્ય ફિઝિશિયન પાસે. ડૉક્ટરે કીધું મને કંઈક જરા વધારે શંકા લાગે છે, તમે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ. કિશોરભાઈ કે યાર શું વાત કરો તમે? તો કે ના, તમે જાઓ જ અત્યારે. ત્યાં ઓન્કોલોજીસ્ટ છે ડૉક્ટર ટોલિયા, રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે, ત્યાંય ગયા અને ડૉક્ટરે તપાસ કરીને કીધું સિવિયર કેન્સર છે છાતીમાં. ગભરાઈ ગયા, ધ્રાસકો પડી ગયો, તરત ફ્લાઇટમાં બોમ્બે આવ્યા. બોમ્બે અહીંયા એમને લીલાવતીમાં એપોઇન્ટમેન્ટ લીધીને તપાસ કરીને ફરી વખત બધા રિપોર્ટ કઢાયા. ડૉક્ટરે કીધું કે 4th સ્ટેજ કેન્સર છે, તમારી પાસે મહિનો છે.
ત્યારે એને જે ચીસ નાખી હતી અને જે માથું પછાડેલું સ્ટ્રેચર સાથે, એમણે પૈસા સાથે લઈ ગયેલા 5 લાખ રૂપિયા ડોક્ટરને કેશ આપ્યા. હું વાત કરું છું 95-98 સાલની. હા, 5 લાખ રૂપિયા ડોક્ટરને આપ્યા અને ડોક્ટરને કહ્યું કે મારી જિંદગી બચાવ, આ તમને ભેટ, હવે તમે જે પ્રક્રિયા કરશો તમારી ફી પણ હું આપીશ, હોસ્પિટલની ફી આપીશ, તમારે દુનિયાના કોઈ પણ ડોક્ટરને બોલાવવા, હું એનું આવવા જવાનું ભાડું આપીશ, એની ફી આપીશ, મને લંડન લઈ જવો, તમે સાથે આવો, હું બધી ટિકિટની વ્યવસ્થા કરું, પણ મને બચાવો. એ 5 લાખ રૂપિયા ડોક્ટરે કિશોરભાઈના હાથમાં પાછા આપ્યા કે દાનપુન જ્યાં કર લેવો એ કરી લો, તમને પૃથ્વી ઉપર કોઈ ડોક્ટર બચાવી નહીં શકે, અને પાછા આપી દીધા પૈસા કે તમારી પાસે મહિનો છે. એ રાજકોટ આવ્યા, અમે 1 મહિનામાં 3-1 વખત એમને મળવા ગયેલા, એટલે એક મિત્ર ભાવ હતો, એટલે આપણે સાહજિક એમ લાગણી રહે કે આપણા મિત્રને આવું થયું, પણ આપણે એક અમદ, બીજું તો કઈ આપણે કરી શકવાના હતા જ નહીં, પણ એક મળીએ તો એને જરા હું લાગણી રે. અમે ગયા ત્યારે અમારી નજરે એ દિવાલ જોડે માથા પછાડવા માંડેલા માનમણ અમે એમને રોક્યા. 29 વર્ષની ઉંમર અને 3 નાની દીકરીઓ, અને ડોક્ટરે એને મહિનો આપેલો 22મે કે 25મા દિવસે એનું મૃત્યુ થયું. હે ભગવાને કેટલું સરસ જીવન આપેલું, કેવો વ્યવસાય આપેલો, રોજ 1000 કિલો ચાંદીનો, આજે કોઈક 1000 કિલો ચાંદીનો રોજ વહીવટ કરતો હોય કેવો કહેવાય આજની તારીખ, તો 25 વર્ષ પહેલા તો કેવો કહેવાય. 29 વર્ષની ઉંમરે જીવન ખલાસ થઈ ગયું. તમે એમ ના સમજતા કે મેં એક જણાને ઓળખું છું, અમારી બાજુમાં એક કાકા રહે છે, 50 વર્ષથી આખો દાડો તમાકુ ખાય છે, એને કાંઈ થતું નથી, એટલે આપણને કાંઈ નથી થવાનું, તો આપણને શું લાગી જશે ખબર નહીં પડે. એટલે તમે અહીંયા આવ્યા છો, એટલે એ દિવસે જે તણાવ આવશે ને, સ્ટ્રેસ, એમાંથી બહાર જ નહીં નીકળી શકો. એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, એટલે હું તમને મોટી મોટી મોક્ષની વાત નથી કરતો, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એટલે પહેલું આપણું જીવન નિર્વ્યસની હોવું જોઈએ, અને બીજું ભગવાનનું નામ સ્મરણ. તમે જે પણ ભગવાનમાં માનતા હો, પણ સાયન્ટિફિકલી પ્રૂવ છે, સાયકો ન્યુરો સોફ્ટવેરથી પ્રૂવ થયેલું છે, માઇન્ડ મેપિંગ અને MRI દ્વારા પ્રૂવ થયેલું છે. ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચજી કોઈંગ, ફિલાડેલ્ફિયા યુનિવર્સિટીમાં, તમને નામ આપું, તમે ગૂગલ ઉપર સર્ચ કરજો, કે બહુ વૈજ્ઞાનિક ઢબથી કરેલો પ્રયોગ, કે ભગવાનનું નામ સ્મરણ તમે સવાર સાંજ 10-10 મિનિટ પણ કરશો ને, તો તમારો વિલ પાવર વધશે, તમારો કોન્ફિડન્સ વધશે, તમારો મેમરી પાવર વધશે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે. આ બધું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત થયેલું છે, કોઈ વાત ખોટી નથી. અત્યારે તો આપણે વિષય જુદો છે, પણ હું તો ચેલેન્જ સાથે ઓડિયન્સમાં બોલું છું કે તમને ધર્મનો, ધર્મ સંબંધી કોઈ પણ મુદ્દો ખોટો લાગતો હોય, આપણા સત્શાસ્ત્રની અને આપણા મહાન સંતોની વાત ખોટી લાગતી હોય, એ વાત તમારે બોલવાની, અને સામે એનું વૈજ્ઞાનિક પ્રૂફ હું તમને આપીશ કે આ વસ્તુ આ જગ્યાએ સાબિત થયેલી છે, આપણી બધી વાત સાચી છે. કાં તો આપણને અજ્ઞાન છે એ વાતની ખબર નથી, કાં તો અહમ છે એટલે આપણે સ્વીકારી નથી શકતા. તો ભગવાનના નામ સ્મરણથી આટલા બધા લાભ છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી બફર કેપેસિટી વધે છે. બફર કેપેસિટી એટલે શું? એ તો બધાને જરૂર છે, અહીંયા બેઠા છે ને બધા, તમે યંગ છો, એટલે કે જીવનમાં દુઃખ આવે, આંચકા આવે, ઝાટકા આવે ને, ત્યારે સહન કરવાની શક્તિ, એને બફર કેપેસિટી કહેવાય. એ તો ખૂબ જરૂર છે ને, કારણ કે જેટલા આવવાના હોય બધા 25-50ની વચ્ચે જ આવે છે. ઝાટકા આવવાના હોય, દુઃખ આવવાના હોય, પછડાટ આવવાની હોય, આવે, દરેકના જીવનનો એક ક્રમ છે. તો એ ભગવાનના નામ સ્મરણથી આ થાય છે. તો પછડાટ આવે ધંધામાં, એ વખતે પછી ટેન્શનમાં આવીએ, સ્ટ્રેસમાં આવીને આપઘાત સુધી પહોંચીએ, પણ એવું સાબિત થયેલું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કે તમે નિત્ય ભગવાનનું નામ સ્મરણ કરતા હશો ને, તો એ વખતે ભગવાનની કૃપાથી તમારી માનસિક સ્થિરતા પણ રહેશે, સારા નિર્ણયો પણ લઈ શકશો, મન પણ થોડું શાંત રહેશે, અને ભગવાનની કૃપાથી તમને 2-4 માણસો ટાઈમ એવા મળી જશે કે તમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી નાખે. એવું બની જાય છે ને લોકોને, એ ઘણી વખત એક જ માણસ એવો મળી જાય ને તમને પરિસ્થિતિથી બહાર કાઢ લે છે કે નહીં, ઘણા બધાના અનુભવ એવા છે. તો એ કનેક્શન પણ રાખવું, તો કોઈ દિવસ તણાવ ના આવે. તો આટલી એક વાત આજે આ સંબંધી આપણે બધા, જ્યારે ગાર્મેન્ટ્સ એસોસિએશનના બધા તમે વેપારી અને પ્રોડક્શનમાં, મેન્યુફેક્ચરિંગમાં છો, બધા ભેગા થયા છો, તો આટલી એક સાચી અને સારી વાત તમને કરવાની હતી. અમે તો નિસ્વાર્થ ભાવે કરી છે, અમને કોઈ સ્વાર્થ નથી. ફરી વખત જિંદગીમાં મળ્યા ન મળ્યા, પણ આટલી એક સારી વાત જીવનમાં રાખજો, તમારી પ્રગતિ પણ થશે,
તમને જીવનમાં સમૃદ્ધિ પણ આવશે, તમને જીવનમાં સુખ શાંતિ પણ રહેશે, એવું તમારા અને તમારા પરિવારમાં કાયમ થાય એવી અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી